नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सैम फाइव गुजराती मीडियम बिजनेस लो एम अपने चैप्टर नंबर 2 करारदारों 1872 एम पहला नंबर चैप्टर जोता था। अवेज तो एम अपने आग चालू करिए। अवेज वगरना करारों रद्द बातल नियमना अपवाद नाम टॉपिक है कि अवेज वगरना करारों रद्द बातल गणाय छे एना नियम छे एना अपवादो शुं छे ए जोईए। आपणे एक सामान्य नियम जोई गया के अवेज वगरना करारो रद्द बातल छे। लॉर्ड लथबरो ए कह्युं छे तेम अवेज विनानो सौदो ए विरोधाभासी शब्दो छे अने ए संभळावी न शके अवेज विनानी कबूलात ए स्वैच्छिक जवाबदारी छे। ए गमे तेटली पवित्र अने मानभरी होय तो पण कायदेसर जवाबदारी उत्पन्न करी शकती नथी। रोमन लॉ अन्वये अवेज विनानी समजूतीने नग्न समजूती कहेवामां आवती अने बिनअसरकारक गणवामां आवती, परंतु તે નિયમના કેટલાક અપવાદો કરાર ધારાની કલમ 25માં જણાવેલા છે। આ અપવાદો નીચે મુજબ છે, તેમાં અવેજ ન હોવા છતાં કરાર કાયદેસર ગણાય છે। પહેલું છે કુદરતી પ્રેમ અને સ્નેહને લીધે થતા કરાર, જ્યારે એકબીજા સાથે નિકટનું સગપણ ધરાવતા પક્ષકારો વચ્ચે કુદરતી પ્રેમ અને સ્નેહને કારણે સમજૂતી થઈ હોય તેમજ તે લેખિત હોય અને તે દસ્તાવેજની નોંધણીના કાયદા અનુસાર નોંધાવવામાં આવી હોય તે સમજૂતી અવેજ વગરની સમજૂતી તો પણ કાયદેસર છે, કાયદેસર ગણાય, કાયદેસર છે। અહીં 4 શરતો આપેલી છે એ કુદરતી પ્રેમ અને સ્નેહને લીધે થતા કરારોમાં। પહેલું છે પક્ષકારો વચ્ચે નિકટ સગપણ હોવું જોઈએ। સેકન્ડ નંબરમાં છે તે કરાર પક્ષકારો વચ્ચે કુદરતી પ્રેમ અને સ્નેહને કારણે થયો હોવો જોઈએ। થર્ડ નંબરમાં છે તે લેખિત હોવો જોઈએ। ફોર્થ નંબરમાં છે દસ્તાવેજોની નોંધણીના કાયદા અનુસાર નોંધાયેલો હોવો જોઈએ। ઉદાહરણ આપવામાં આવ્યું છે, પહેલું કુદરતી પ્રેમ અને સ્નેહને કારણે પોતાના પુત્ર બને રૂપિયા 1000 આપવાનું વચન આપે છે, તે લેખિત કરાર કરે છે અને તેની નોંધણી કરાવે છે। આ કરાર અવેજ વગર પણ કાયદેસરનો છે। સેકન્ડ નંબરમાં છે પતિએ પોતાની પત્ની જુદી રહે તે માટે ભરણપોષણની રકમ આપવાનો કરાર કર્યો, પરંતુ શરૂઆતમાં તેમની વચ્ચેની તકરારને ઉલ્લેખ કર્યો। પત્નીએ આ રકમ મેળવવા દાવો માંડતા નક્કી કરવામાં આવ્યું કે આ કરાર કુદરતી પ્રેમ અને સ્નેહને કારણે થયો નથી, એટલે તે અવેજ વિનાનો છે અને ટકી શકે નહીં। બીજા નંબરમાં છે સ્વૈચ્છિક સેવા માટે વળતર, જ્યારે કોઈ વ્યક્તિએ વચન આપનાર માટે સ્વેચ્છાએ કંઈક કર્યું હોય અથવા જે કરવાની તેને કાયદેસર ફરજ પાડી શકાય એવું કંઈક કર્યું હોય અને તેનું સંપૂર્ણ તે અંશત વળતર આપવાનું વચન આપે તો તે અવેજ વિના પણ કાયદેસર છે। ઉદાહરણ આપ્યું છે અને બનું પૈસાનું પાકીટ રસ્તામાંથી છોડે છે અને તે બને આપી દે છે, બ તેને રૂપિયા 50 આપવાનું વચન આપે છે, આ કરાર છે। સેકન્ડ નંબરમાં છે અબના પુત્રોનું ભરણ પોષણ કરે છે, બ તે અંગે અને થતા ખર્ચ ચૂકવવાનું વચન આપે છે, આ કરાર છે, કારણ કે પોતાના સગીર પુત્રનું ભરણ પોષણ કરવા બ કાયદેસર બંધાયેલો છે। આ અંગે મહત્વના મુદ્દા નીચે મુજબ આપેલા છે, તો એ જોઈએ। કોઈ વ્યક્તિએ વચન આપનાર માટે સ્વેચ્છાએ કામ કર્યું હોવું જોઈએ, જો વચન આપનારની ઈચ્છાથી કામ કર્યું હોય તો તેમાં અવેજની વ્યાખ્યા મુજબ અવેજ છે જ, પરંતુ વચન આપનારની ઈચ્છા વગર કરેલ કામમાં અવેજ નથી, એટલે અહીં તેને અપવાદમાં કરાર ગણવામાં આવ્યો છે। વળી આ કાર્ય વચન આપનાર માટે થયું હોવું જોઈએ, અન્ય વ્યક્તિ માટે થયું
થયું હોય તો તે કાયદેસર ગણાય નહીં. જે વ્યક્તિ માટે આ કાર્ય કરવામાં આવ્યું હોય તે વ્યક્તિ તે કાર્ય કરવામાં આવ્યું ત્યારે અસ્તિત્વમાં હોવી જોઈએ. દાખલા તરીકે કંપની અસ્તિત્વમાં આવે તે પહેલાં તેના સ્થાપકોએ જે કામ કંપની વતી કર્યા હોય તે કંપનીને બંધન કરતા નથી. ચોથા નંબરમાં છે, જે વ્યક્તિ માટે કાર્ય કરવામાં આવ્યું હોય તે વ્યક્તિ કાર્ય કરવામાં આવ્યું હોય ત્યારે કરાર કરવાની સમર્થ હોવી જોઈએ. એના પછી છે, વચન આપનારનો ઈરાદો કાર્ય કરનારને વળતર આપવાનો હોવો જોઈએ. દાખલા તરીકે એક પુત્ર પિતાને અવારનવાર નાણાં મોકલાવતો હતો. ત્યારબાદ પિતા ઉપર ઘણું દેવું થઈ જતા તેણે પોતાની કેટલીક મિલકત પુત્રને નામે કરી નાખી. આ વ્યવહાર પાછળનો ઈરાદો પુત્રને વળતર આપવાનો નહીં પરંતુ પણ લેણદારને છેતરવાનો હતો, તેથી તે વ્યર્થ ઠરાવવામાં આવ્યો. એના પછી છે, મુદ્દત બહારનું ચૂકવવાનું વચન. જ્યારે કોઈ વ્યક્તિએ પોતાનું મુદ્દત બહારનું દેવું પૂરેપૂરું કે અંશત ચૂકવવા માટે લેણદારને વચન આપ્યું હોય તે લેખિત કર્યું અને તેના પર તે પોતે સહી કરે અથવા તેનો અધિકૃત એજન્ટ સહી કરે તો તે વચન કાયદેસરનો કરાર ગણાય. આ અંગે ત્રણ મુદ્દાઓ મુખ્ય છે, મુદ્દત બહારનું ચૂકવવાનું વચન અંગેના એ જોઈએ. પહેલો છે, જે દેવું ચૂકવવાનું વચન હોય તે મુદ્દત બહારનું દેવું હોવું જોઈએ. દાખલા તરીકે ભારતના લિમિટેશન્સ એક્ટ મુજબ સામાન્ય દેવું 3 વર્ષ પૂરા થતાં મુદ્દત બહારનું બને છે. આવું દેવું ચૂકવવાનું વચન લેખિત હોવું જોઈએ. તેના પર દેવાદારોએ પોતે સહી કરેલી હોવી જોઈએ અથવા સામાન્ય રીતે કે ખાસ આ બાબત અંગેના અધિકૃત એજન્ટે સહી કરેલી હોવી જોઈએ. ચોથા નંબરમાં છે, તેમાં નાણાં ચૂકવવાનું સ્પષ્ટ વચન હોવું જોઈએ. ફક્ત દેવાની કબૂલાત નહીં ચાલે. દાખલા તરીકે ખાતાના ઉતારામાં બાકી દેવા બતાવવામાં આવે તો તે આ કલમ હેઠળ નાણાં ચૂકવવાનું વચન બનતું નથી. પરંતુ બેલેન્સ શીટ પર ભાગીદારી પેઢી વતી ભાગીદારી સહી કરી હોય અને તેમાં જણાવે કે પેઢી અમુક રકમ ચૂકવવા જવાબદાર છે તેને આ પેટા કલમ હેઠળ ચૂકવવાનું સ્પષ્ટ વચન આપવામાં આવ્યું છે. એના પછી છે, આ ઉપરાંત કાયદામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અવેજ વગરના કરાર રદ બાતલ હોવા છતાં તે નિયમ બક્ષિસને અસર કરતો નથી. એટલે કે જ્યારે બક્ષિસ આપનારે બક્ષિસ આપી દીધી હોય તો તેમાં અવેજ ન હોવા છતાં તે બક્ષિસનો કરાર કાયદેસરનો ગણાય છે. આમ પૂર્ણ થયેલો બક્ષિસનો કરાર અવેજ વગર પણ કાયદેસરનો છે. કલમ નંબર 25માં ખુલાસો કરવામાં આવ્યો છે. એમાં છે, એજન્સીનો કરાર ઉત્પન્ન કરવા માટે અવેજની જરૂર નથી. આમ એજન્સીનો કરાર અવેજ વગર પણ રદબાતલ નથી. કલમ નંબર 185 એ નીચે અવેજ પરત્વે અંગ્રેજી અને ભારતીય કાયદાનો તફાવત આપ્યો છે તો એ જોઈએ. તો પહેલાં છે, અવેજ પ્રત્યે અંગ્રેજી કાયદો અને સેકન્ડ નંબરમાં છે, અવેજ પ્રત્યે ભારતીય કાયદો. તો પહેલાં અંગ્રેજી કાયદો જોઈએ. તો અંગ્રેજી કાયદા પ્રમાણે સાદા કરારોમાં અવેજ અનિવાર્ય છે, પણ ઔપચારિક કરારોમાં અવેજ ન હોય તો પણ ચાલે. ઔપચારિક કરાર એટલે કે જે કરાર લેખિત કે છાપેલો હોય, સહી સિક્કાવાળો હોય અને બીજા પક્ષકારને તે સુપરત કરવામાં આવ્યો હોય. જ્યારે આવી વિધિ વિના થયેલા કરારોને સાદા કરારો કહેવામાં આવે છે. જ્યારે ભારતીય કાયદામાં કરારો વચ્ચેનો આવો કોઈ ભેદ સ્વીકારવામાં આવ્યો નથી. કરાર ધારાની કલમ 25માં દર્શાવેલા કેટલાક અપવાદો બાદ કરાર કરતા કરારો માટે અવેજ આવશ્યક છે. સેકન્ડ નંબરમાં છે, અંગ્રેજી કાયદામાં ભૂતકાળનો અવેજ નકામો અવેજ ગણાય છે, જ્યારે ભારતીય કાયદામાં ભૂતકાળનો અવેજ એ સારો અવેજ ગણાય છે. થર્ડ નંબરમાં છે, અંગ્રેજી કાયદા મુજબ વચન લેનાર વ્યક્તિ તરફથી જ અવેજ મળવો જોઈએ. જ્યારે ભારતીય કાયદા પ્રમાણે અવેજ ત્રાહિત વ્યક્તિ તરફથી મળતો હોય તો પણ ચાલે. જ્યારે અંગ્રેજી કાયદા અનુસાર વચન લેનાર તરફથી
તરફથી કાયદાની દ્રષ્ટિએ જેને કંઈ કિંમતી ગણી શકાય એવો અવેજ આપેલો હોવો જોઈએ. નૈસર્ગિક સ્નેહ અંગ્રેજી કાયદા મુજબ અવેજ ગણાય નહીં. જ્યારે ભારતીય કાયદામાં જ્યારે ભારતમાં નૈસર્ગિક સ્નેહને અવેજ તરીકે સ્વીકારી કરારને કાયદેસર ગણવામાં આવે છે. હવે એમાં આપણે ટૂંક સાર જોઈ લઈએ કે વ્યાખ્યા અવેજ કોને કે જ્યારે વચન આપનારની ઈચ્છાથી વચન લેનાર કોઈ વ્યક્તિને કંઈક કર્યું હોય કે કરતાં અટકાવ્યો હોય અથવા કરે કે કરતાં અટકે અથવા કરવાનું કે કરતાં અટકાવવાનું વચન આપે તો આવા કૃત્યને કામ કરતાં અટકાવવાની કે વચનને વચન માટેનો અવેજ કહેવાય છે. મેં ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે, અવેજ એટલે શું? અવેજ વગરના કરાર રદબાતલ છે, વિધાનના અપવાદો સમજાવો. એના પછીનો છે, અવેજ વગરની સમજૂતી વ્યર્થ છે, આ નિયમ અને તેના અપવાદો સમજાવો. માં ક્વેશ્ચનો આપેલા છે. આ હવે આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સેકન્ડ નંબરનું ચેપ્ટર છે કાયદા વિરુદ્ધ અવેજ અને ઉદ્દેશો, એ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલા સુધી ના સમજણ પડી હોય તો મારો કોન્ટેક્ટ કરવા વિનંતી. થેન્ક યુ.